જામનગરમાં ફરી એક વખત રખડતા પશુના આતંકની ઘટના પ્રકાશમાં આવી છે. દિગ્વિજય પ્લોટ નંબર 52માં વિદ્યાબેન ચિરાગભાઈ શેઠિયા નામના મહિલા તેના પુત્રને ટ્યુશને મૂકવા જતા હતા ત્યારે અચાનક દોડતી આવેલી ગાયે વિદ્યાબેનને હડફેટે લીધા હતા. નજીકના ઘરમાં જ રહેતા એક મહિલાએ ઘાયલ મહિલાના પુત્રને સાઈડમાં લઈ લેતા તે બચી ગયો હતો. મહિલાને ગાયે ખૂંદી નાખ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાબેનને જામનગરમાં પ્રાથમિક સારવાર પછી સઘન સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા પણ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મેઘજી પેથરાજ શાળા પાસે ફાલ્ગુનીબા પ્રદીપસિંહ રાઠોડ નામની 9 વર્ષીય બાળકીને પણ ગાયે હડફેટે લેતા ઇજા પહોંચી હતી. થોડા સમય પહેલા ગાયના હુમલાથી વાણિયાવળમાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. અવારનવાર બનતા આવા બનાવો છતાં તંત્ર રખડતા પશુઓની સમસ્યા મુદ્દે કોઈ જ નક્કર કાર્યવાહી કરી શકતું નથી, જે મુદ્દે ભારે જનાક્રોશ ફેલાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 1 કલાકમાં ધોધમાર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા સહિતના આગેવાનોએ દુર્ઘટનાના પ્રભાવિત પરિવારોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી, તેમજ દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. દરિયાઈ કિનારાના જે આપણા જિલ્લાઓ છે, પોરબંદર હોય, જામનગર, દ્વારકા હોય, કચ્છ હોય, એ સિવાય બનાસકાંઠાને પાટણ જિલ્લામાં ખૂબ મોટું નુકસાન થયેલું છે. એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી છે. એ ટીમમાં મારી સાથે લલિતભાઈ વસોયા આજે અહીંયા ઉપસ્થિત છે. આ જિલ્લાની અંદર આ વાવાઝોડાના કારણે શું મુશ્કેલી થઈ છે એની સમીક્ષા કરવા માટે અમે આવ્યા હતા. પરંતુ વાવાઝોડું એ એક્ટ ઓફ ગોડ છે, પરંતુ આ સરકારની અંદર એક એક્ટ ઓફ ફ્રોડની પણ ઘટના બની છે. જામનગર શહેરની અંદર જે આવાસ છે, એ આવાસ સાધના સોસાયટીના સરકારમાં રિપોર્ટ જમા છે કે આ આવાસ રહેવાની ક્ષમતાવાળા નથી, તેનો ફિઝિકલ રિપોર્ટ નેગેટિવ આવેલો છે. તેમ છતાં આ આવાસ ખાલી કરાવવાનું કામ સરકારે કર્યું નહીં. ભૂતકાળમાં પણ અમદાવાદ જેવા શહેરોમાં અનેક આવાસો ધરાશાયી થયેલા છે. એવી જ રીતે જામનગરમાં પણ આજે એક એવો બનાવ બન્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન અહીંયા આવ્યું છે. જ્યારે આ ધરાશાયી થયા ક્વાર્ટર, ત્યારે 10 મિનિટની અંદર કોંગ્રેસ પક્ષના આગેવાનો અહીંયા પહોંચ્યા. 10 મિનિટની અંદર તંત્રને જાણ કરી કે તમે તાત્કાલિક રાહતનું કામ શરૂ કરાવડાવો. રેસ્ક્યુ ઓપરેશન જે સરકારે કરવાનું હતું, ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે સરકારની ટીમ છે, તે પણ ખાડે ગયેલું તંત્ર છે. યોગ્ય રેસ્ક્યુ ઓપરેશન ન થવાને કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે અમારું આ ડેલિગેશન આજે જે મૃતક છે તેના પરિવારોને મળ્યું છે. જે લોકો મૃતક છે આ ઘટનાની અંદર, તેમને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની માગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે. જે લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે તેને 5 લાખ રૂપિયાની સહાય કરવાની પણ માગણી કોંગ્રેસ પક્ષ પાસે કરવામાં આવી છે. આવા આફતના બનાવમાં માત્ર ફોટો પડાવીને ખાલી નામ પૂરતી રકમ આપવાનો જે પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, ખૂબ હીન પ્રયાસ છે. જે નાના નાના બાળકો છે તેમને જીવન ગુજારવાનું છે, 1 લાખ રૂપિયામાં જીવન જીવી શકાય નહીં. 10 લાખ રૂપિયા પણ ઓછા પડે ત્યારે સરકારે માવતર બની અને એમનું ભરણ પોષણ કરવાની જવાબદારી હોય છે.
આ આવાસની અંદર જ્યારે આવાસ પડ્યા ત્યારે જે લોકો તેમાં રહેતા હતા એમની કિંમતી ઘરવખરીની વસ્તુ એમાં દબાઈ ગઈ હોય, નાશ પામી હોય, એનું પણ મૂલ્ય સરકારે ચૂકવવું જોઈએ. અને આ વિસ્તારની અંદર જે બીજા આવાસો છે તે તમામ તૂટી જાય એ પ્રકારની પરિસ્થિતિના છે. અને કાલે પણ સરકાર શા માટે આવી ઘટના બીજી વખત બને તેની રાહ જોઈને બેઠી છે. જામનગર શહેરની અંદર જે આવાસ સારી હાલતમાં છે ત્યાં તાત્કાલિક અસરથી આ વિસ્તારના લોકોને, આ આવાસના લોકોને શિફ્ટ કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સરકારે જે માત્ર મજાક ઉડાવતી જાહેરાત કરી અને ફોટા પડાવવાનું રાજકારણ કરીને જે સહાય કરી છે તેના બદલે નક્કર સહાય કરવામાં આવે તેવી માગણી અમારા દ્વારા કરવામાં આવી છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.